આણંદના વલ્લભ વિદ્યાનગરમાં ગયા એક મહિના પહેલા વર્ષની રાત્રિ સુમારે ફટાકડા ફેંકવા બાબતે ભરવાડ અને ઠાકોર જ્ઞાતિના યુવકોના જૂથ વચ્ચે ધીંગાણું થયું, જેમાં વાહનોની તોડફોડ અને ઘાતક હથિયારો સાથે બંને જૂથો સામસામે આવી ગયા હતા. જે બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસે 14 આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ દરમિયાન આજે વધુ 4 આરોપીઓને ઝડપી પાડી તેઓની પૂછપરછ હાથ ધરી છે. વલ્લભ વિદ્યાનગર મોટાજ બજાર ચોકડી પાસે લક્ષ્મી ટી સ્ટોલ પાસે ગત બેસતા વર્ષની રાત્રિએ ભરવાડ અને ઠાકોર જ્ઞાતિના યુવકોના બે જૂથ એકબીજા પર સળગતા ફટાકડા ફેંકતા હતા. જે મુદ્દે બંને જૂથના યુવાનો વચ્ચે બોલાચાલી બાદ મામલો ભીંચક્યો હતો. બંને જૂથના યુવાનો હાથમાં પાઇપો દંડા જેવા ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કર્યો હતો, જેમાં ભરવાડ જૂથના યુવાનોની કારની તોડફોડ પણ કરવામાં આવી હતી. તારીખ 14/11/2023 ના રોજ દિવાળીના સમયગાળા દરમિયાન રાત્રિના 12 વાગ્યાના સુમારે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોટા બજાર ખાતે બે જૂથો વચ્ચે ફટાકડા ફોડવા બાબતે મારામારી થતા ઝઘડો થયેલો અને આ બાબતે સરકાર તરફે આઈપીસી કલમ 307 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. આ ગુનામાં સંડોવાયેલ અગાઉ આરોપીઓ પૈકીના 6 આરોપીના વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી તેઓને અટક કરવામાં આવેલા. આ ગુનામાં અન્ય 4 આરોપીઓના પણ નામ નમૂદ થયેલા હતા. તે આરોપીઓ પૈકી પુષ્પરાજ ઉર્ફે પીઆર, જયદેવસિંહ ચંદ્રસિંહ રાઠોડ, સુરેશ ઉર્ફે સૂર્ય દાનાભાઈ ભરવાડ, બાથાભાઈ ઉર્ફે ડાકરો લાખાભાઈ ભરવાડ, ધ વિરલ ઉર્ફે અનિલ પરમાર તમામ રહેવાસી વિદ્યાનગરના વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી અટક કરવામાં આવેલી છે. આ 4 આરોપીઓની આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તપાસ તજવીજ હાથ ધરી છે.